રાધનપુર રોડ પર આવેલા એક હનુમાન દાદાને મંદિર ઉપર એક ચોરે થોડા દિવસે ચોરી કરી ત્યારે આ બાબતે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી. રાધનપુર શહેરમાં ઘણા સમયથી ચોરીના બનાવો બનતા જોવા મળે છે ત્યારે આ બાબતે પોલીસ પણ નિષ્ફળ ગયું હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ત્યારે રાધનપુર રોડ પર આવેલા એક હનુમાન દાદાના મંદિર ઉપર એક ચોરે થોડા દિવસે ચોરી કરી અને પોલીસને ચેલેન્જ કરી હતી ત્યારે વારાહી રોડ કોલેજ તરફ જતા રોડ પર આવેલ હનુમાન દાદાના મંદિરમાંથી થોડા દિવસે ભર બપોરે ઉનાળાનો બપોરનો ટાઈમ જેનો લાભ ઉઠાવીને ચોરી કરી હતી. આ ચોરી કરનાર હથિયારથી દાનપેટી કાપીને અંદર પડેલું 1500 જેટલી રકમ લઈ ગયેલ ત્યારે આ બાબતની જાણ પૂજારીને થતા પૂજારી આજુબાજુના લોકોને બોલાવી જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવીને આ મંદિરમાં રહેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ કેમેરાની તપાસ કરતા ચોર સ્પષ્ટ દેખાઈ આવે છે. જ્યારે આ બાબતે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પહેલી વખત તો એ સક્ષમ ના થઈ શકે, એને 10-15 મિનિટ ટ્રાય કર્યો, પછી એ 1.5 કલાક એને બીજી વખત આવ્યો છે. એના પછી એને બીજું કંઈક હથોડી કે કટર લઈ અને એને ભાંડું પાડી અને એની અંદરથી લગભગ 1500 થી 2000 રૂપિયા જેવું એને ચોરી કરી છે. અને બીજું કે મને જાણ થયા પછી મંદિરના પ્રમુખ અને બધાના સભ્યોને બોલાવી ફોન કરી અને તપાસ હાથ કરી અને પોલીસને બોલાવવામાં આવી હતી અને અહીંયા સીસીટીવીમાં પણ ચેક કરવામાં આવ્યું હતું, જેથી એ ભાઈ પકડાઈ ગયો છે. બસ હવે ખાલી પોલીસની જાણ કરી અને પોલીસ તપાસ હાથ કરી છે. થેન્ક યુ. નાનજીભાઈ ઠાકોર સાથે KTV ન્યૂઝ ગુજરાતી, રાધનપુર પાટણ.